सूरत पोलीसना जांबाज जवानो माटे आ ऑपरेशन पार पाडवू सहज પણ સહેલું નહોતું. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી. 1850 કિલોમીટરનું અંતર કાપીને ગયેલી પોલીસ માટે જેટલું કપરું હતું આરોપીને પકડવું, એટલું જ કપરું હતું કે એ વિસ્તારમાં જઈને કોઈને પણ પોલીસના આવવાની ભનક ન લાગે. હિન્દી ફિલ્મોમાં જોઈ હશે તે પટકથા હશે, જો કે આજે તમને ફિલ્મી નહીં બલકે ખાખીમાં રિયલ કહાની બતાવવા જઈ રહ્યા છીએ. સુરત પોલીસના દિલ ધડક ઓપરેશનની શરૂઆત એક આત્મહત્યાના કેસથી થઈ હતી, પરંતુ પોણા બે મહિનામાં પોલીસને એવી એવી માહિતી હાથ લાગી જેના કારણે આ કેસ એક અલગ જ કક્ષાએ પહોંચી ગયો. અજાણ્યો જંગલ વિસ્તાર, નક્સલીઓનો ગઢ, જ્યાં જરા પણ કોઈના પર શંકા જાય એટલે સીધી ગોળી છૂટે. આવા વિસ્તારમાં સુરત પોલીસના 5 જવાનો એક ખાસ ઓપરેશન માટે પહોંચ્યા. રડાર પર હતા એવા 3 માસ્ટર માઇન્ડ આરોપી, જેમણે સુરતમાં રહેતી એક 27 વર્ષીય પ્રોફેસર સેજલ પરમારને તેમના મોફ કરેલા ન્યૂડ ફોટો મોકલ્યા અને છેક 1850 કિલોમીટર દૂર રહીને પણ મરવા માટે મજબૂર કરી. બિહાર ઝારખંડ બોર્ડર પર આવેલા બે ગામમાં અડધી રાત્રે એક એવું ઓપરેશન પાર પડ્યું જે કોઈ ફિલ્મી કહાનીથી જરાય ઊણું ઉતરે એમ નહોતું. આ ઓપરેશન એટલું ગુપ્ત હતું કે પોલીસ બેડામાં પણ ઉચ્ચ કક્ષાના કેટલાક જ અધિકારીઓને આ વાતની જાણકારી આપવામાં આવી હતી. અજાણી ધરતી પર પહોંચેલા સુરત પોલીસના જવાનો કેવા પડકારો ઝીલીને મહિલા પ્રોફેસરના પરિવારને ન્યાય અપાવ્યો તેની આ દિલ ધડક કહાની છે. થોડા સમય પહેલા સુરત રેલવેમાં એક અકસ્માત મોત દાખલ કરેલું. સેજલ કુમારી કરીને એક 24 વર્ષની મહિલા કે જે સુરતના યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે કામ કરતા હતા, આ ભોગ બનનારને એમણે રેલવેમાં સુસાઇડ કર્યું. ત્યાર પછી એમના વાલી જે છે એ પોલીસ સ્ટેશનને સંપર્ક કર્યો કે અમારે આ પ્રકારની એમને સુસાઇડ કર્યું છે. એ વિગતોમાંથી પોલીસને જાણ થઈ કે એમને કોઈ ઓનલાઈન ફોટા પોતાના મોર્ફ કરી એક લોન આપવાની એક લિંક શેર કરીને એમની બધી ડિટેલ લઈ અને ત્યાર પછી એમના ફોટોગ્રાફને મોર્ફ કરી અને એ ફોટોગ્રાફને એમના કોન્ટેક્ટ લિસ્ટમાં જઈ અને આજુબાજુના બેના મિત્ર વર્તુળમાં આ ફોટોગ્રાફ્સને વાયરલ કર્યા. આ ઘટનાથી ખૂબ જ દુઃખદ રીતે સેજલ કુમારી બેન ભોગ બનનારે રેલવેમાં એમણે આત્મહત્યા કરી. આ બનાવની ગંભીરતા લઈ અને એમને પછી રાંદેર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત ટ્રાન્સફર થઈ અને ત્યાં એમને દુષ્પ્રેરણની સાથે સાથે આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. આ સમગ્ર બનાવની ગંભીરતા લઈ અને સૌ પ્રથમ તો એમના જે ટેકનિકલ વિગતો એમના ભોગ બનનારના મોબાઈલમાંથી મેળવવાની હતી એ કાર્યવાહી રાંદેર પોલીસે કરી અને ત્યાર પછી એવું લાગ્યું કે આ આરોપીઓ બિહારના જમોઈ જિલ્લાના હોવાની હકીકત ટેકનિકલ માહિતી મળી. ત્યાર પછી કોન્સ્ટેબલની એક ટીમ અમારી પોલીસ સ્ટાફની બિહારના જમોઈ રાજ્યમાં મોકલવામાં આવી અને ત્યાર પછી એ જે આરોપીઓ હતા એમની વિગતો ત્યાંથી મેળવી, એમનું સ્થાનિક, એનું લોકેશન, એમના કયા કેવા વિસ્તારમાં રહે છે. આ પ્રકારે એમણે લગભગ 3 દિવસ સુધી ત્યાં વિસ્તારની રેકી કરી અને કેવા પ્રકારે આરોપીને કેવી રીતે પકડી શકાય એ માટે એમણે ખૂબ માહિતી એકઠી કરી. ત્યાર પછી અહીંથી એ વિસ્તાર આખો ખૂબ જોખમી હોય, નક્સલાઇઝ વિસ્તાર હતો એટલે પોલીસ માટે પણ ખૂબ જોખમ હોઈ શકે આવું માની અને રાંદેરના PI જાતેથી આ કાર્યવાહીમાં જોડાય એવું માનનીય પોલીસ કમિશનર સાહેબની પરમિશન લઈ અને આખી ટીમને લીડ કરી શકે એટલા માટે રાંદેર PI જાતેથી ત્યાં જમોઈ જિલ્લામાં બિહારના ત્યાં ગયા. એ લોકોએ પણ જે રેકી કરતી વખતે અને જ્યારે ઓપરેશન પાર પાડવા પાડતી વખતે સ્થાનિક જે વાહનો, રિક્ષા પ્રકારના જે વાહનો હોય છે એમાં બેસવાનું, કારણ કે કોઈપણ પ્રકારે પોલીસની ઓળખ છતી ન થાય આ પ્રકારેની આખી આ ઓપરેશન છે એ પાર પાડવાનું હતું. એક પ્રકારે ડર પણ હતો કે આવા વિસ્તારમાં, જોખમી વિસ્તારમાં કેવી રીતે કરીને આરોપીઓને પકડી શકાશે, પણ ખૂબ જ સાવધાનીપૂર્વક સ્થાનિક પોલીસની સારી એવી મદદ મેળવીને પણ
આ ઓપરેશન છે પાર પાડવામાં આવ્યું. ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અતુલ સોનારાએ કહ્યું કે ન્યૂડ ફોટા આપીને કોઈ સેજલને ધમકી આપતો હોવાની જાણકારી પરિવારના સભ્યોને મળતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો. સમગ્ર વિગતો જણાવી. રેલવે પોલીસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હોવાથી પહેલા તો ડીસીપી સીપી સહિતના અધિકારીઓને જાણ કરીને દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા રજૂઆત કરી હતી. ત્યારબાદ રેલવે પોલીસે નોંધેલી ફરિયાદને રાંદેર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસે આખરે આ સમગ્ર ઓપરેશન કેવી રીતે પાર પાડ્યું હશે? સુરતથી 1850 કિલોમીટર દૂર નક્સલીઓના ગઢમાં ઘૂસી આરોપીઓને કેવી રીતે દબોચ્યા હશે? કેટલા જોખમ ખેડ્યા હશે? આ સવાલ તમારી જેમ અમને પણ થતા હતા. અમે સીધા જ પહોંચી ગયા એ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે, જેમની ટીમે પોતાનો જીવ જોખમમાં મૂકી અંતે આરોપીઓને દબોચી લીધા. હર હંમેશા પ્રજાની સેવા અને પ્રજાને ન્યાય અપાવવા માટે તત્પર રહેતી ગુજરાત પોલીસની સુરતની વાત આપણે કરીશું. સુરતના રાંદેરમાં થોડા દિવસો પહેલાં એક કિસ્સો આવ્યો હતો અને એ કિસ્સાનું પગેરું શોધવા માટે પોલીસે તનતોડ મહેનત કરી. અને આ મહેનતની વાત કરીએ તો સુરતથી 1580 કિલોમીટર દૂર જઈને ગુનાનું પગેરું શોધ્યું, આરોપીઓને શોધ્યા અને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા. સમગ્ર કેસની હકીકત શું છે, વિગતો શું છે, આપણી સાથે પીઆઈ અતુલભાઈ સોનારા જોડાયા છે. આપણે એમની સાથે સીધી વાત કરીશું. સોનારા સાહેબ, ખાસ કરીને જે આખો સમગ્ર કેસ છે, નક્સલાઇટ એરિયામાંથી તમે જે આરોપીઓને પકડી લાવ્યા છો, એ કેસ શું હતો, ક્યાંથી આ કેસની શરૂઆત થઈ હતી? 16 માર્ચના રોજ એક સેજલ પરમાર નામની મહિલા છે, જેણે ઉત્તરાણ પોલીસ સ્ટેશન એટલે મીન્સ કે રેલવેની હદની અંદર એણે સુસાઇડ કરી દીધું. રેલવેની અંદર ત્યાં પડતું મૂકી દીધું. એના આધારે ત્યાં જે તે વખતે ઈડી દાખલ થઈ હતી રેલવેની અંદર અને ઈડીની તપાસ ચાલતી હતી. એ ઈડીની તપાસની અંદર એના મા બાપનો એવો આક્ષેપ હતો કે સાસરિયા પક્ષના દાગ દબાણ કે ધમકી કે ત્રાસના કારણે આવું સુસાઇડ કરેલું છે. અને આજે મન્નાર જે સેજલબેન જે છે એ અહીં અમારા રાંદેરના વિસ્તારની અંદર રહેતા હતા, એટલે રાંદેર પોલીસ સ્ટેશનની અંદર આવી અને એ લોકોએ ગુનો દાખલ કરવાની વાત કરી હતી. અમે જે તે વખતે અમારા ડીસીપી સાહેબ એ ત્યાં આગળ રેલવેની હદની અંદર કહી એ ઈડીને ટ્રાન્સફર કરાવી હતી રાંદેર પોલીસ સ્ટેશનમાં 0 નંબરથી. અને એની ઈડીની અમે તપાસ કરતાં અમને ખરેખર એવું જાણવા મળ્યું હતું કે એના ઉપર ન્યૂડ વિડીયો અને એવું બધું કંઈક હકીકત હતી. એના આધારે એને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને જે તે વખતે એને જોડેથી પૈસા અને એવું બધું પડાવવામાં આવ્યું હતું, એટલે અમને એવી પ્રાથમિક માહિતી મળી હતી. પછી અમે અમારા ડીસીપી સાહેબને વાત કરી, એડિશનલ સીપી સાહેબને, સીપી સાહેબને, ડીસી સાહેબ, ડીસીપી સાહેબે અમારા સીપી સાહેબને વાત કરી અને અમે 306નો ગુનો દાખલ કરી અને તપાસ આગળ વધારી હતી. એ તપાસ આગળ અમે વધારી તો તપાસના આધારે અમને એવી ખબર પડી, એના IPDR છે, લોકેશન છે, જે પૈસા એના ટ્રાન્સફર થયા તે બધી જેવું અમે માહિતી કાઢી તો બિહારની અંદર જમોઈ ગામ છે ત્યાંથી એને આવા ફેક કોલ ને એવું બધું આવતું હતું અને એના ન્યૂડ વિડીયો અને એવું બધું આવવાના કારણે એણે જે તે વખતે લગભગ 40-50 હજાર રૂપિયાને ટ્રાન્સફર કરેલા હતા અને વધુ પૈસાની માંગ કરતા હતા તો એને કંટાળી અને આ વસ્તુ કરેલી હતી. સાહેબ, જે મહિલા પ્રોફેસર છે સેજલ પરમાર, એમણે આપઘાત કરી લીધો, કડી ક્યાંથી મળી કે આને કારણે એમણે આપઘાત કર્યો છે, કે આ પ્રકારના કોલ્સ આવી રહ્યા છે ને એની? એના મોબાઈલ અમારી જોડે હતા જે તે વખતે, તો એનો મોબાઈલ છે એ આખો ફોર્મેટ કરી દીધો હતો ત્યાંથી જે લોકોએ ઓપરેટ કરી અને ફોર્મેટ કર્યો હતો, તો અમે એ આખો મોબાઈલને પહેલાં રિકવર કર્યો. તો રિકવર કરતાં અમે અંદર એના જે ચેટિંગ્સ છે, એના સ્ક્રીનશોટ્સ છે, એ બધું અમે જોયું તો અંદર જોતાં અમને એવી ખબર પડી કે આ તો આ બેનના આની અંદર ન્યૂડ વિડીયો કોલ્સને એવા બધા ફોટા અને એવું બધું છે. એ સિવાય એને ઘણા બધા એમના જે ઓળખીતા પારખીતા હતા એવા લોકોને આવા ફોટા શેર કર્યા હતા અને એવી ધમકી આપતા હતા, એવું ચેટિંગ હતું કે અમે જો તું મને પૈસા નહીં મોકલાય તો અમે આવા તારા વિડીયો અને ફોટા બીજી જગ્યાએ અપલોડ કરીશું અને વાયરલ કરીશું. સાહેબ, જમોઈ ગામ પહોંચ્યા બિહાર, નક્સલાઇટ એરિયા છે, કઈ રીતે આ સમગ્ર ઓપરેશનની સુરતથી શરૂઆત કરવામાં આવી? કારણ કે ત્યાં સુધી પહોંચવું
થોડો ટફ વિસ્તાર હોય, એક તો અજાણ્યો વિસ્તાર હોય આપણા માટે, એટલે અહીંયાથી કઈ રીતે આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કે જમાઈ જવું છે એને લઈને, ને કેટલા માણસોને અહીંયાથી પહેલાં રવાના કર્યા હતા? અમે આ જમ્મુએ જવાનું ને બિહાર જવાનું, ઝારખંડ જવાનું અમે જે નક્કી કર્યું, પહેલાં અમે અમારા ડીસીપી સાહેબ જોડે ચર્ચા કરી, સીપી સાહેબ દ્વારા પરવાનગી માગી હતી, એમાં એક વત્તા ચાર એટલે મારા ચાર કોન્સ્ટેબલ અને હું પોતે, એવી રીતે અમારી મંજૂરી આવી હતી. એટલે અમે મારા કોન્સ્ટેબલ જે છે અર્જુનભાઈ છે, વિપુલભાઈ છે, લાલજીભાઈ છે અને ભાવિનભાઈ, એ લોકોને મેં અહીંથી રવાના કર્યા હતા. અને કન્ટિન્યુઅસ બીજી એક અમારી જે સાયબરનું બધું જે લુકઆઉટ કરતું હતું એવા એક સુરેશભાઈ અને નૈનાબેન કરીને છે, એ પણ અહીંયાથી અમને બધી અમારે જે કાંઈ માહિતી જોઈતી હોય એ માહિતી અહીંથી અમને પ્રોવાઈડ કરતા હતા. મારા જે આ ચાર માણસો છે પોલીસના માણસો, એને મેં ત્યાં આગળ બિહાર જવા માટે રવાના કર્યા હતા. એ લોકો ત્યાં પહોંચી અને સતત બે દિવસ સુધી એ લોકોએ ત્યાં આગળ રેકી કરી. આ લોકોના લોકેશન્સને એવું બધું અમે અહીંથી લેતા રહેતા હતા, તો આ લોકોના લોકેશન્સ દર એક બે કલાકે બદલાતા હતા અને સ્થિર લગભગ 10-10:30 વાગ્યા પછી એ લોકોના લોકેશન્સ સ્થિર થતા હતા. પૂરેપૂરી ખાતરી થઈ ગઈ અને એ લોકોની માહિતી મળી પછી મારા પોલીસના માણસો દ્વારા મને કહેવામાં આવ્યું, એટલે એ ટીમનું લીડ કરવા માટે હું અહીંથી સુરતથી હું દિલ્હીથી દેવધર પહોંચ્યો હતો. અને દેવધર અમે આખી નક્કી સ્ટ્રેટેજી બનાવી કે કઈ રીતે આપણે આ ને લીડ કરવાની છે, કઈ રીતે આપણે આગળ ચાલવાનું છે. એ લોકોને બે દિવસ રોકાયા પછી એ લોકોના શું શું અનુભવ છે, આપણે શું શું તકેદારી રાખવાની છે, એ ગ્રાઉન્ડ લેવલની બધી વાત મેં જાણી. તો ગ્રાઉન્ડ લેવલની વાત જાણતા એમને એવું કીધું કે સાહેબ આ ગામ બહુ ઇન્ટિરિયર છે જમોઈ, અને જમોઈની અંદર કોઈ ફોર વ્હીલર કારનું ને એની મૂવમેન્ટ બહુ ઓછી છે. જો ફોર વ્હીલર કારને એવું આપણે લઈને જઈશું તો ત્યાં આપણને બધા ડાઉટની નજરે જોઈશે. તો કે અમે એવું સજેસ્ટ કરીએ છીએ કે આપણે રિક્ષા લઈને જ ફરીએ. એટલે અમે છે ને બે રિક્ષા ત્યાંથી નક્કી કરી હતી અને બે રિક્ષા લઈને દેવધરથી જમ્મુ જવાનું નક્કી કર્યું હતું. સાહેબ, રિક્ષા કોની પાસે ભાડે લીધી હતી અને રિક્ષાવાળાને શું કહીને તમે ગયા હતા? કારણ કે રિક્ષામાં પણ તમે પોલીસના ડ્રેસમાં તો નહીં જવો, કઈ પ્રકારનો વેશ પલટો કર્યો હતો? અમે ત્યાં જવાના હતા, અમે કોઈ પણ રિક્ષાવાળાને અમે એવી કોઈ પણ વસ્તુનું કોઈ પણ અમારી જે વાત હતી એ શેર નહોતી કરી અને અમે એકદમ કોન્ફિડેન્શિયલ રાખ્યું હતું. અમે અમારા બધાના વેશ પલટા કરી નાખ્યા હતા, કેમકે અમે એવું નક્કી કર્યું હતું કે ત્યાં પહોંચ્યા પછી અમારે કોઈએ લારીવાળા જોડે ઊભું રહેવાનું છે, કોઈએ પેલા ભેળવાળા જોડે ઊભું રહેવાનું છે, હું જાતેથી કોઈ બીજી રીતે કરવાનો છું એ રીતે. બીજું કે રિક્ષાવાળા ત્યાંના લોકલ હતા અને ત્યાંની લોકલ ભાષા બોલતા હતા, એટલે અમે એવું નક્કી કર્યું કે આપણે બંને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ રિક્ષામાં ચર્ચા કરવાની થતી નથી. જો આપણે એકબીજાની જોડે કમ્યુનિકેશન કરવાનું હોય તો અમે મેસેજથી અને વોટ્સએપથી બધું કમ્યુનિકેશન કરતા હતા. અને અમે એવું કીધું કે હિન્દીમાં અમે એ લોકોને કીધું કે અમે જમોઈ જાના હે, અમે કિસી સે મિલના હે, એમ કરી અને અમે જમોઈનું કહી અને રિક્ષા ત્યાં લઈ ગયા હતા. સાહેબ, આ ત્રણ આરોપી છે, એ ત્રણ આરોપીને પકડવા માટે પછી એટલે કે તમારી રેકી થઈ ગઈ, તમે વેશપલટો કરી લીધો, રિક્ષા લઈ લીધી, ત્યાર પછી કઈ રીતનું ઓપરેશન હતું કે એ ત્રણે ત્રણને વારાફરતી પકડવાના હતા? અમે દેવધરથી જમ્મુએ જવા નીકળ્યા તો ત્યાંથી લગભગ 60-65 કિલોમીટરનું અંતર હતું આ જે ગામ હતું ત્યાં આગળ. તો એ રિક્ષાની અંદર એકદમ ઇન્ટિરિયર રસ્તો હતો. આ ઇન્ટિરિયર રસ્તાની અંદર અમે રિક્ષાવાળાને ખાલી ત્યાં આગળ વોશરૂમ માટે ઊભા રાખવાનું કીધું તો એ લોકોએ અમને એવું કીધું હતું કે સર ભાઈ યહાં પે રિક્ષા નહીં ખડી રહેગી, આપકો વહાં જાકે હી ખડી હમ રખેંગે. એટલે અમને એની જે આમ એ હોય કે ભાઈ ખરેખર આ ગંભીર જગ્યા છે અને એ આખો એક આખો વિસ્તાર ખાડી જેવો વિસ્તાર હતો, એટલે અમને એવું લાગતું હતું કે ભાઈ ખરેખર અમારી રીતે સાવચેતી રાખવી ખરેખર જરૂરી છે. પછી સાવચેતી લઈને જ્યારે પહોંચ્યા ત્યારે આરોપીઓને કઈ રીતે અરેસ્ટ કર્યા અને અરેસ્ટ કર્યા પછી ગામ લોકોએ કોઈ પ્રતિકાર કર્યો હતો કે કેમ? અમે ત્યાં જમ્મુએ પહોંચ્યા એટલે અમે લગભગ 2:30 વાગ્યાની આસપાસ અમે ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. એ વખતે એમના લોકેશન લીધા તો એકદમ ઇન્ટિરિયર જંગલ વિસ્તારની અંદર લોકેશન, ઝાડની આજુબાજુમાં એના લોકેશન આવતા હતા અને ત્યાં આમ ગ્રુપ વાઇઝ એવી રીતે બધા બેઠા હોય એવી રીતે હતા. એટલે અમે કીધું કે આ જગ્યાએ અત્યારે આપણે આ લોકોને ટચ કરીએ એ આપણા માટે અઘરું થશે, એટલે અમે એ વખતે ના કર્યા. અમે એવું નક્કી કરતા હતા કે આ લોકો એકલા પડી જાય અને એક જગ્યાએ એમનું સ્થિર લોકેશન હોય. અમારા બીજી વખતે એનું એક લોકેશન શિવ મંદિરે આવતું હતું, ત્યાંય પણ બહુ મોટી સંખ્યાની અંદર પબ્લિક હતી અને આ લોકો બધા ધાર્મિક રીતે સંકળાયેલા હતા. એટલે અમે એવું નક્કી કર્યું કે આ લોકો એકબીજા જોડે સામાજિક રીતે સંકળાયેલા હોય એટલે આ લોકો એક જ જગ્યાએ હોય એવી જગ્યાએ અમે એવો ટાઈમ નક્કી કરીએ. તો એવો ટાઈમ અમને અમારા જે અહીંયા અમારી ટીમ હતી એને અમે સીડીઆર ને એવું બધું લાવતા હતા તો અમને એવી ખબર પડી હતી કે 10 વાગ્યા પછી એ એક જગ્યાએ ઘરનો
એમનું લોકેશન ફિક્સ થઈ જાય છે. એટલે અમે 10:30 વાગે રેડ કરવાનું અમે નક્કી કર્યું હતું. એ વખતે અમે જમોઈનું સોના થાણા છે ત્યાં એક જે એના SHO હતા એની જોડે અમે સંપર્ક કરી અને એમની અમને લોકલ મદદ માગી હતી અને મદદના આધારે અમે એ ઘરની અંદર રેડ કરી હતી. જે તે વખતે રેડ કરી ત્યારે આ અભિષેક અને સૌરભ બંને આરોપી ઘરની અંદર જ હતા. એ લોકોએ લગભગ 20-25 મિનિટ સુધી ઘર ખોલ્યું નહોતું અને અમે આખું ઘર ચારે બંને બાજુથી પાછળના રસ્તાથી એ અભિષેક જે ભાગવાની કોશિશ કરતો હતો અમે આખું ઘર કોર્ડન કરી દીધું. લોકલ પોલીસ જનરલી સપોર્ટ નથી કરતી કારણ કે આવા નક્સલાઇટ એરિયાની અંદર હોય. ઘણી વખતે એવું જોવામાં આવ્યું છે કે બીજા રાજ્યોની અંદર પણ જતા હોય છે ત્યારે, પણ આ વખતે આ સમગ્ર ઓપરેશનની અંદર લોકલ પોલીસનો સહયોગ કેવો રહ્યો હતો? લોકલ પોલીસનો સહયોગ અમને મળ્યો હતો. અમારા ઉપરી અધિકારીએ અહીંના જે જમ્મુના DCP સાહેબ છે એને બી અહીંથી કીધેલું હતું કે અમારી એક ટીમ આવી હોઈ હે, ઇનકો મદદ કરના હે, તો અમને ત્યાંથી લોકલ મદદ મળી રહી હતી અને અમારું આ ઓપરેશન પાર પડ્યું હતું. સાહેબ, આરોપીને લઈને નીકળ્યા ત્યારે કોઈ પ્રતિકાર કરવામાં આવ્યો હતો ગામ લોકો દ્વારા કે એવું કંઈક? અમે જ્યારે આરોપી ત્રણે આરોપીને સોના પોલીસ સ્ટેશનની અંદર લઈને આવ્યા પછી અમે પોલીસ સ્ટેશનની બહાર લગભગ 50-100 માણસો એ જગ્યાએ 50-100 માણસો ભેગા થઈ ગયા હતા અને એને એ જ 50-100 માણસો પોલીસ સ્ટેશને આવીને ભેગા થઈ ગયા હતા. અમે લગભગ 3:30 વાગે ત્યાંથી અમારે નીકળવાનું હતું. અમારી જોડે 2 રિક્ષા હતી એટલે અમને લોકલ પોલીસના SHO એવું કીધું કે તમારું અત્યારે આ સમયે જવું એ ખરેખર અઘરું છે. એટલે એ લોકોએ અમને આગળ અને પાછળ બંને જગ્યાએ પોલીસની ગાડીથી પાઇલોટિંગ કર્યું હતું. અમારી રિક્ષા વચ્ચે હતી અને અમને લગભગ અમારું અંતર દેવધર સુધી લગભગ 60-65 કિલોમીટરનું હતું, પણ અમને 30-35 કિલોમીટર એ લોકોએ પાઇલોટિંગ એમના વિસ્તારની અંદર કરી અને અમને ત્યાં સુધી પહોંચાડ્યા હતા. સમગ્ર ઓપરેશન સુખમય રીતે પાર પડ્યું. તમે જાતે PI તરીકે ગયા હતા. આમ તો જનરલી કોન્સ્ટેબલ કરતા હોય છે આ પ્રકારનો ઓપરેશન, ડિસ્ટર્બ કરતો હોય છે. તમે જાતે ગયા શા માટે? કેમકે અમે લોકેશન જ્યારે ટ્રેસ કર્યા ત્યારે આ જે વિસ્તાર અમને નક્કી કરવામાં આવ્યો કે બિહાર અને ઝારખંડનો જમોઈ વિસ્તાર છે એ ટોટલી નક્સલાઇટ વિસ્તાર છે અને ત્યાં અમે એડવાન્સની અંદર પોલીસની જે ટીમ મોકલી હતી તો એ પોલીસની ટીમ દ્વારા પણ મને એવું કહેવામાં આવ્યું હતું કે ખરેખર સાહેબ અહીંયા અઘરું છે આરોપીને પાછા લઈ આવવા. એટલે એઝ એ ટીમ લીડર તરીકે PI તરીકે મારે જવું જરૂરી હોય હું ગયો હતો. કેસ આખો ટ્રેક થઈ ગયો છે, આરોપી પકડાઈ ગયા છે. હવે કયા પ્રકારનું ઇન્વેસ્ટિગેશન આ સમગ્ર કેસની અંદર ચાલી રહ્યું છે? કારણ કે આ લોકોની તો એક મોડેસ ઓપરેન્ડી જ હોય છે કે અલગ અલગ લોકોને ફસાવવા. હજી કંઈ આગળ આવ્યું છે કે કેમ આની અંદર? અમે આ ગુના આ આરોપીને લઈને આવ્યા પછી એ લોકોના 10 દિવસના રિમાન્ડ મળ્યા છે. 10 દિવસના રિમાન્ડની અંદર અમે બધું ફર્ધર એ લોકોના જે કંઈ જે વસ્તુઓ છે એ અમે ટેકનિકલની મદદથી બધી મેક્સિમમ આ લોકોની અહીંયા બણ કેટલા ભોગ બનનાર છે કે શું છે એની તપાસ ચાલી રહી છે અને આગળ તપાસ કરી અને આગળ બીજા ગુના દાખલ થાય એવી તજવીજ કરી. ઘણા વર્ષથી સર્વિસમાં જોડાયા છો પોલીસમાં. સેવા, સુરક્ષા અને શાંતિ એ તો ગુજરાત પોલીસનું સ્લોગન જ છે, પરંતુ જે આ આખું ઓપરેશન પાર પાડ્યું છે ઓપરેશનને લઈને તમારી અંતરાત્મા શું કહી રહી છે? મારા જીવનના 2 કે 3 પ્રસંગ હશે એમાંનો એક આ પ્રસંગ છે. આ ઓપરેશન પાર પાડ્યા પછી ખરેખર મને આમ જે કોઈને કંઈક મદદ કરી હોય કે જોબ સેટિસ્ફેક્શન જે થવું જોઈએ, આપણું અંદરનું કન્સાઇન્સ જે એ થવું જોઈએ, એ ખરેખર મને બહુ આનંદ અનુભવું છું. સાહેબ, તમે અને તમારી ટીમે જે કામગીરી કરી છે CP સાહેબ દ્વારા પણ એને, પોલીસ કમિશનર દ્વારા પણ એને સરાહવામાં આવી છે, કેવું લાગી રહ્યું છે? ખરેખર બહુ આનંદની વાત છે અને હું અને મારી ટીમે જે આ કામ કર્યું છે હું મારા ટીમને પણ મને CP સાહેબે જે રીતે મને અને મારી ટીમને પ્રોત્સાહિત કરી છે એ જ રીતે હું પણ મારી ટીમને પ્રોત્સાહિત કરું છું. તો આ હતા સોનારા સાહેબ કે જેઓ જણાવી રહ્યા હતા કે સમગ્ર ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું અને ખરેખર જ્યારે ગુજરાત પોલીસનું સ્લોગન છે સેવા, સુરક્ષા અને શાંતિ, એને ઉજાગર કરવાનું કામ રાંદેર પોલીસે કર્યું છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટણી, ગુજરાત ફર્સ્ટ, સુરત. આ કહાની બતાવ્યા પછી આપ વધુ સારી રીતે સમજી શક્યા હશો કે વેશ પલટો કરીને પોલીસ માટે આખું ઇન્વેસ્ટિગેશન પકડવું અને આરોપીને ઝડપી પાડવો કેટલું મુશ્કેલ હતું. આવતા સપ્તાહે કોઈ નવા ઇન્વેસ્ટિગેશનની કહાની સાથે ફરીથી મળીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે, તમારી માટે.